नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले आपणे अंकगणितना मूलभूत सिद्धांतने आधारे आपेली संख्याओना अविभाज्य अवयव पाडवानुं जोयुं हतुं। हवे आजे आपणे धोरण 10 विषय गणित प्रकरण 1 एमो भूसा अ अने लसा अ नो ख्याल मेळवीए। હવે ગુસા અ એનું પૂરું નામ થશે ગુરુતમ સામાન્ય અવયવ, એટલે ટૂંકમાં આપણે કહીશું ગુસા અ। HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર અથવા તો GCD ગ્રેટેસ્ટ કોમન ડિવાઈઝર, એની વ્યાખ્યા જોઈએ તો આપેલી સંખ્યાઓને ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા એટલે ગુસાઅ। દાખલા તરીકે આપણે 2 અને 6 ની વાત કરીએ તો 2 ને 2 વડે ભગાય અને 6 ને પણ 2 વડે ભાગી શકાય, તો 2 અને 6 નો ગુસાઅ કેટલો? તો બંનેને 2 વડે ભાગી શકાય છે, માટે ગુસા 2 થશે। હવે આપણે જોઈએ કે આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવો ઘાત સ્વરૂપે આપેલા હોય તો આપેલી સંખ્યાઓમાં આવેલ અવિભાજ્ય અવયવનો સૌથી નાનો ઘાત લેવો। દાખલા તરીકે 2 નો 5 ઘાત એટલે 32 અને 2 નો 4 ઘાત એટલે કે 16, તો 32 અને 16 નો ગુસા કેટલો? તો 32 ને 16 વડે મોટી સંખ્યા વડે ભાગી શકાય અને 16 ને મોટા મોટી સંખ્યા 16 વડે ભાગી શકાય, માટે આપનો ગુસા કેટલો થશે? 16 એટલે 2 નો 5 ઘાત એટલે 32 અને 2 નો 4 ઘાત 16। તો ઘાત સ્વરૂપે હોય તો તેમનો ગુસા કેટલો? તો 2 નો 4 ઘાત થશે। ફરીથી મિત્રો જોઈએ ગુરુતમ સામાન્ય અવયવ, એને આપણે કહીશું ગુસાઅ, હાઈએસ્ટ કોમન ફેક્ટર HCF, GCD ગ્રેટેસ્ટ કોમન ડિવાઈઝર। આપેલી સંખ્યાઓને ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા એટલે ગુસાઅ। આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવ તેના ઘાત સ્વરૂપે આપેલા હોય તો આપેલી સંખ્યાઓમાં આવે અવિભાજ્ય અવયવનો સૌથી નાનો ઘાત લેવો ભૂસા માટે। એના માટે એક નોંધ છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ભૂસા અ હંમેશા 1 થાય। પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, પરસ્પર અવિભાજ્ય એટલે આપેલી 2 સંખ્યાઓ એકબીજાને ભાગી ન શકતી હોય તો એવી સંખ્યાઓને આપણે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહીશું। દાખલા તરીકે 2 અને 3, 2 ને 3 વડે ન ભાગી શકાય નિશેષ, અને 3 ને 2 વડે ન ભાગી શકાય નિશેષ ન ભાગી શકાય, તો 2 અને 3 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય। તો 2 અને 3 પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ થઈ, માટે તેમનો ગુસાઅ કેટલો થાય? 1 થશે। 2 ના અવયવ 1 અને 2, 3 ના અવયવ 1 અને 3, તો બંનેમાં સામાન્ય શું આવ્યું? 1। એટલા માટે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ હંમેશા કેટલો થશે? 1 થશે। જો P અને Q પરસ્પર અવિભાજ્ય હોય, P અને Q પરસ્પર અવિભાજ્ય હોય તો તેમનો ગુસાઅ કેટલો થશે? 1 થશે। હવે મિત્રો આપણે પ્રાઇમરી ધોરણની અંદર શીખી ગયા ગુસાઅ અને લસાઅ, એ જ વસ્તુ આપણે પુનરાવર્તિત કરી લઈએ। લઘુત્તમ સામાન્ય અવયવ, જેને ટૂંકમાં આપણે કહીશું લસાઅ,
LCM એટલે કે લીસ્ટ કોમન મલ્ટીપલ. આપેલી સંખ્યાના અવયવીઓમાં આવતી નાનામાં નાની અવયવીને લસાઅ કહે છે. આપેલી સંખ્યાના અવયવીઓમાં આવતી નાનામાં નાની અવયવીને લસાઅ કહે છે. હવે મિત્રો અહીં આગળ આપણે એવું લખ્યું કે લઘુત્તમ સામાન્ય અવયવ, અહીં એવું લખ્યું લઘુત્તમ સામાન્ય અવયવી. હવે બંનેનો ડિફરન્સ આપણે સમજી લઈએ કે અવયવ કોને કહેવાય. તો દાખલા તરીકે ચારના અવયવ પાડવા હોય, ચારના અવયવ તો ચારને કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય છે? તો ચારના અવયવ એક બે ચાર, ચારને એક વડે ભાગી શકાય, ચારને બે વડે ભાગી શકાય, ચારને ચાર વડે ભાગી શકાય. માટે ચારના અવયવ કયા થશે? એક બે અને ચાર. અવયવ મર્યાદિત છે. જ્યારે અવયવની વાત અવયવીની વાત કરીએ, અવયવી ચારના અવયવી, તો ચારના અવયવી પ્રાકૃતિક સંખ્યાઓનો દરેકને ચાર વડે ગુણવાથી ચારના અવયવી મળશે. ચાર, આઠ, બાર, સોળ, વીસ, ચોવીસ, આ રીતે અવયવી અમર્યાદિત હોય. અવયવી કેવા હશે? અમર્યાદિત. બરોબર. તો અહીં આગળ આપણે જોઈ લઈએ ચારના અવયવ એક બે ચાર. ચારના અવયવી ચાર, આઠ, બાર, સોળ, વીસ, ચોવીસ, ડેસ ડેસ ડેસ, દરેક વખતે ચાર ઉમેરાતા રહેશે. તો મિત્રો અહીંયા આગળ ચારના અવયવ ફક્ત ત્રણ થયા અને ચારના અવયવી ચાર, આઠ, બાર, સોળ, વીસ, ચોવીસ, અનંત સુધી. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીશું કે કોઈ પણ સંખ્યાના અવયવ ની સંખ્યા મર્યાદિત અને અવયવી ઓની સંખ્યા અમર્યાદિત છે. અવયવો મર્યાદિત હોય અને અવયવી અમર્યાદિત હોય. તો મિત્રો ખ્યાલ આવી ગયો અવયવ અને અવયવી. ફરીથી આપણે લઘુત્તમ સામાન્ય અવયવીની વ્યાખ્યા જોઈએ. લસા લીસ્ટ કોમન મલ્ટીપલ LCM. આપેલી સંખ્યાના અવયવીઓમાં આવતી નાનામાં નાની અવયવીને લસા કહે છે. ચારના અવયવ એક બે ચાર, ચારના અવયવી ચાર, આઠ, બાર, સોળ, વીસ, ચોવીસ, ડેસ ડેસ ડેસ, અનંત સુધી થાય. તો આપણે એક તારણ કાઢ્યું કે કોઈ પણ સંખ્યાના અવયવની સંખ્યા મર્યાદિત અને અવયવીઓની સંખ્યા અમર્યાદિત હોય છે. અવયવ મર્યાદિત ગણી શકાય તેવા હોય, અવયવી અમર્યાદિત અનંત સુધી ગણી ન શકાય તેવા હોય. હવે મિત્રો આપણે એક ઉદાહરણ જોઈ લઈએ લસાઅનુ. દાખલા તરીકે પાંચ અને છ નો લસાઅ શોધો. પાંચ અને છ નો લસાઅ શોધો. પાંચના અવયવી, પાંચના અવયવી એટલે પાંચનો ઘડિયો. પાંચ, દસ, પંદર, વીસ, પચીસ, ત્રીસ, પાંત્રીસ, ચાળીસ, ડેસ ડેસ ડેસ, અનંત સુધી. એ જ રીતે આપણે છના અવયવી, છના અવયવી છ, બાર, અઢાર, ચોવીસ, ત્રીસ, છત્રીસ, બેતાલીસ, ડેસ ડેસ ડેસ, અનંત સુધી. આ બંનેના અવયવીની અંદર એવો કયો અવયવી આવેલો છે જે સૌથી નાનો હોય અને બંનેમાં હોય? તો આપણે મિત્રો અહીં જોઈ શકીએ છીએ, સરખામણી કરો, બંનેમાં સરખું શું આવ્યું? ત્રીસ. તો પાંચ અને છ નો લસાઅ કેટલો થશે? ત્રીસ. ફરીથી જોઈએ પાંચ અને છ નો લસાઅ શોધો. તો પાંચના અવયવી પાંચ, દસ, પંદર, વીસ, પચીસ, ત્રીસ, પાંત્રીસ, ચાલીસ, પિસ્તાળીસ, અનંત સુધી.
छना अवयवी छ बार अठार चौबीस तीस छत्तीस बेहतर ये पण अनंत सुधी बन्ने मो आवेलो नाना मो नानो अवयवी कयो तो आपणे जोई शकीए छीए बन्ने मो नाना नानी संख्या तीस जे बन्ने मो सरखी छे अहीं आगळ आगळ आपणे जईए तो चालीस पछी शुं आवे पिस्तालीस पचास पंचावन साठ डेस डेस अहीं पण आगळ जईए तो बेतालीस एटले छ ना अवयवमो बेतालीस पछी अड़तालीस चौपन अने साठ डेस 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 अहीं पण तमे जोई शको छो के बन्ने मो साठ केवा आवे सरखा पण एना नाना अवयव तरीके नथी आपणी पासे नानामो नानो अवयवी कयो छे त्रीस तो एटला माटे पांच अने छ नो लसाअ केटलो थशे त्रीस बन्नेना अवयवीमो नानामो नानी अवयवी त्रीस छे માટે લ સા અ પાંચ અલ્પિરામ છ બરાબર કેટલો થશે ત્રીસ ખ્યાલ આવ્યો હવે આગળ જઈએ તો એક નોંધ જોઈએ આપણે જેવી રીતે આપણે અહીં આગળ જોયું હતું ગુસાઅની અંદર કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ હંમેશા કેટલો થાય એક થાય તો એવી રીતે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ તે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે દાખલા તરીકે પાંચ અને છ એના અવયવી લખી દીધા એનો લસાઅ શું થયો છે તો સીધો પાંચ છ ત્રીસ ત્રીસ આવી ગયો લસાઅ કારણ શું પાંચ અને છ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે તો પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ તે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે જો P અને Q પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો તેમનો લસાઅ PQ જેટલો થાય જો ત્રણ સંખ્યાઓ હોય પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ જો P Q અને R પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તો તેમનો લસાઅ PQR થાય હવે આપણે ગુસાઅ અને લસાઅ જોયા પછી બે પૂર્ણાંકો A અને B આપેલા હોય તો ગુસાઅ A અલ્પવિરામ B ગુણ્યા લસાઅ A અલ્પવિરામ B બરાબર AB થાય A અને B બે પૂર્ણાંકો છે તો આના ઉપરથી ગુસાઅ શોધવો હોય ગુસાઅ A અલ્પવિરામ B શોધવો હોય તો AB લસાઅ ગુણાકારમાંથી ક્યાં જશે ભાગાકારમાં AB ભાગ્યા લસાઅ A અલ્પવિરામ B જશે હવે આપણે માની લો કે લસાઅ શોધવો હોય તો લસાઅ એ અલ્પવિરામ બી બરાબર એબી ભાગ્યા ગુસાઅ એબી થશે તો મિત્રો આ થિયરી તમારે ક્લિયર કરવી પડશે તમારે યાદ રાખવી પડશે કે ગુસાઅ એટલે શું અને લસાઅ એટલે શું ફરીથી એક વખત આપણે સમજૂતી મેળવી લઈએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસાઅ ટૂંકું નામ હાઈએસ્ટ કોમન ફેક્ટર HCF GCD ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ગુસાની વ્યાખ્યા તરીકે જોઈએ તો આપેલી સંખ્યાઓને ભાગી શકે તેવી મોટામાં મોટી સંખ્યા એટલે ગુસાઅ આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવો ઘાત સ્વરૂપે આપેલા હોય તો આપેલી સંખ્યાઓમાં આવેલ અવિભાજ્ય અવયવનો સૌથી નાનો ઘાત લેવો એના ઉપરથી એક નોંધ બનાવીએ છીએ આપણે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅ હંમેશા એક થાય છે જો P અને Q પરસ્પર અવિભાજ્ય હોય તો તેમનો ગુસાઅ એક થાય લઘુત્તમ સામાન્ય અવયવી લસાઅ એને કહીશું આપણે LCM લીસ્ટ કોમન મલ્ટીપલ આપેલી સંખ્યાઓના અવયવનો આવતી નાનામાં નાની અવયવીને લસાઅ કહે છે આપેલી સંખ્યાના અવયવીઓમાં આવતી નાનામાં નાની અવયવીને લસાઅ કહે છે હવે મિત્રો અવયવ અને અવયવી વચ્ચેનો તફાવત શું તો ચારના અવયવ એક બે ચાર ચારના અવયવી
चार आठ बार सोल वीस चौबीस। तो अगर आप जी सके अवयव मर्यादित है जयरे अवयवी अमर्यादित है। आना पर आप कही सकू के कोईपण संख्या अवयवनी संख्या मर्यादित अवयवीओनी संख्या अमर्यादित हो। एक उदाहरण जुए पांच अने छ नो ल सा अ शोधो। तो पांच ना अवयव लसा शोधवा माटे अवयवी जुए पांच दस पंदर वीस पच्चीस तीस पैंतीस चालीस पिस्तालीस पचास पंचावन साठ डेस 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 अनंत सुधी। छ ना अवयवी जुए छ बार अठार चौबीस तीस छत्रीस बेतालीस अड़तालीस छप्पन साठ डेस 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 ए पण अनंत सुधी। તમે અહીં જોઈ શકો છો બંને માં ત્રીસ સરખા છે બંને ના અવયવી માં અને સાઈઠ પણ સરખા છે પણ બંને માંથી નાના માં નાનો અવયવી કયો તો આપણે મળશે ત્રીસ। તો બંને ના અવયવી માં નાના માં નાની અવયવી ત્રીસ છે માટે લ સા અ પાંચ અલ્પવિરામ છ બરાબર કેટલા ત્રીસ। તો મિત્રો અહીં પણ એક આપણે નોંધ જોઈશું કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ તે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે। પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો લસાઅ તે સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય છે। જો p અને q પરસ્પર અવિભાજ્ય હોય તો તેમનો લસાઅ pq થાય। હવે આપણે કોઈ પણ બે પૂર્ણાંકો લઈએ છીએ એમના ગુસાઅ અને લસાઅ વચ્ચે કયા પ્રકારનો સંબંધ હોય તો બે પૂર્ણાંકો a અને b આપેલા હોય તો ગુસાઅ a અલ્પવિરામ b / લસાઅ a અલ્પવિરામ b બરાબર ab થાય। તો ફક્ત આપણને બે પૂર્ણાંકો આપેલા હોય અને એમનો લસાઅ આપી દીધેલો હોય અને તમને એમ કહેવામાં આવે છે કે ગુસાઅ શોધો તો ગુસા અ એ અલ્પવિરામ બી બરાબર એ બી ભાગ્યા ગુણાકારમાંથી લસા ક્યાં આવી ગયો ભાગાકારમાં લ સા અ એ અલ્પવિરામ બી। હવે આ રીતે આપણને લ સા અ શોધવાનું કહેવામાં આવે તો જે ભાગાકારમાં હતું એ ગુણાકારમાં જશે ગુણાકારમાં હતું એ ભાગાકારમાં આવશે। તો લ સા અ એ અલ્પવિરામ બી બરાબર એ બી ભાગ્યા ગુસા અ અલ્પવિરામ બી। ઓકે મિત્રો।